હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માઇ ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ હેલ્ધી વાનગીમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને સોફ્ટ સિંગદાણાના લાડુ આ લાડુ એટલા હેલ્ધી છે કે આની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે અને એટલા જ સોફ્ટ બનશે કે ઘરના વડીલોને દાંત નહીં હોય તો એ પણ સરળતાથી ખાઈ શકશે તો આ રીતે ઘરના વડીલો અને નાના બાળકોને આ લાડુ રોજ એક જરૂરથી ખવડાવજો રેસિપી ગમે તો રેસીપીને લાઈક પણ આપજો સૌથી પહેલાં આપણે એક પેન લીધું છે એની અંદર એક કપ જેટલા સિંગદાણા નાખીશું અત્યારે આપણે કાચી સિંગનો યુઝ કર્યો છે એને આપણે શેકી લઈશું તમારે માર્કેટમાં જે તૈયાર શેકેલી સીંગ મળે છે એ લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર સિંગદાણાને સરસ શેકી લેવાના છે જેથી એની કચાસ દૂર થઈ જાય તમે જોઈ શકો છો સિંગદાણા સરસ શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને સિંગદાણાને એક પ્લેટમાં નીકાળીને ઠંડા કરી લઈશું સિંગ દાણાને એક પ્લેટમાં નીકાળીને ઠંડા કરી લીધા છે સિંગદાણા ઠંડા થશે એટલે એના જે ફોતરા છે આ રીતે આપણે હાથેથી મસળીશું તે સરસ નીકળી જશે આ જ રીતે બધા ફોતરાને આપણે નીકાળી લઈશું તમે જોઈ શકો છો મેં સિંગદાણા અને ફોતરાને સરસ નીકાળીને અલગ કરી લીધા છે પ્લેટમાં હવે એક મિક્સર જાળ લઈશું એની અંદર આપણે સિંગદાણાને નાખીશું મિક્સરમાં સિંગ દાણાનો અધકચરો પાવડર કરવાનો છે સિંગની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે એટલે એ ખૂબ જ હેલ્ધી છે સિંગનો પાવડર કરતાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મિક્સરને આપણે ઊંધી સાઈડ એકથી બે વખત ફેરવીશું એટલે કે પલ્સ સાઈડ ફેરવવાનું જેથી અધકચરો પાવડર તૈયાર થાય જો તમે સીધી સાઈડ ફેરવશો તો જે પાવડર છે એની જગ્યાએ પેસ્ટ બની જશે કારણ કે સિંગની અંદર ઓઇલ રહેલું હોય છે એટલે સિંગ દાણાનો ભૂકો તમારે રિવર્સ સાઇડ કરીને જ બનાવવાનો હવે આપણે એક પેન લઈશું અને એની અંદર એક ચમચ જેટલું ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે એક કપ જેટલો ગોળ લીધો છે જેટલા આપણે સિંગ દાણા લઈએ એટલું જ આપણે ગોળ લેવાનો છે તમે જો ગળ્યું ઓછું ખાતા હોય તો ગોળની ક્વોન્ટિટી ઓછી કરવી હોય તો તમે થોડીક ઓછી કરી શકો છો ગોળને મેં સરસ છીણીને લીધો છે જેથી એ તરત જ ઓગળી જશે અને ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગોળને ઓગાળી લેવાનો છે તમે જોઈ શકો છો ગોળ ધીમે ધીમે સરસ ઓગળવા લાગ્યો છે સિંગદાણાના લાડુ બનાવતા આપણે ગોળનો પાયો નથી કરવાનો આપણે ખાલી ગોળને ઓગાળવાનો જ છે એટલે આ રીતે ગોળ ઓગળે અને એની અંદર થોડા થોડા બબલ્સ આવા લાગે એ રીતનો આપણે એનો પાયો તૈયાર કરીશું એકદમ સરસ ગોળ ઓગળી ગયો છે અને એની અંદર થોડા થોડા બબલ્સ આવા લાગ્યા છે અત્યારે આપણે દેશી ગોળનો યુઝ કર્યો છે જે કેલ્શિયમથી ભરપૂર છે તમે જોઈ શકો છો સરસ ઓગળી ગયો છે હવે આપણે એની અંદર એક ચમચ જેટલો બેકિંગ સોડા નાખીશું એ જે ખાવાનો સોડા આવે ને ભજીયામાં નાખીએ એ જ સોડા અત્યારે મેં લીધો છે ચપટી જેટલો જ નાખવાનો છે હવે એને મિક્સ કરી લઈશું સોડા નાખીશું એટલે એકદમ ફ્લોફી થઈ જશે ગોળ અને ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખવાની છે આ સમયે તમે જોઈ શકો છો એકદમ સરસ ડબલ ક્વોન્ટિટી થઈ ગઈ છે ગોળની અને એકદમ ફ્લોફી થઈ ગયો છે સરસ મિક્સ થઈ ગયું છે શિયાળામાં રોજ આ રીતે ગોળ અને સિંગ ખાવાથી કેલ્શિયમની કમી દૂર થાય છે અને હાડકા એકદમ મજબૂત બને છે અને શરીરમાં તાકાત રહે છે હવે એની અંદર આપણે જે ભૂકો કર્યો છે સિંગનો એને નાખીશું એને મિક્સ કરી લઈશું આ સમયે તમારે ગેસની ફ્લેમને એકદમ ધીમી જ રાખવાની છે એની વાતનું ખાસ તમે ધ્યાન રાખજો સરસ એને આપણે મિક્સ કરી લઈશું સિંગની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે જે ખૂબ જ હેલ્ધી છે રોજ એક મુઠ્ઠી સીંગ અને એક થોડોક ગોળ ખાવાથી શરીરના હાડકાં મજબૂત બને છે આ જ રીતે તમે એનું લાડુ પણ બનાવીને ખાઈ શકો છો સિંગ અને ગોળને તમે કોઈપણ રીતે એના સીંગ પાક બનાવીને કે લાડુ બનાવીને પણ તમે એને એન્જોય કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ લાડુ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું રેસિપી તમને ગમી હોય તો રેસીપીને પ્લીઝ લાઈક આપજો હવે આમાંથી આપણે ગરમ ગરમ લાડુ બનાવી લઈશું મિશ્રણ ગરમ હોય ત્યારે જ લાડુ બનાવવાના છે એટલે ફટાફટ બનાવી લેવાના હાથ ઉપર થોડું ઘી લગાવી લઈશું જેથી હાથ બળે નહીં ઘીની જગ્યાએ તમારે પાણી લગાવવું હોય તો તમે પાણી પણ લગાવી શકો છો હવે ફટાફટ આપણે લાડુ બનાવી લઈશું અને આ લાડુ આપણે થોડાક ફિટ બનાવવાના છે કારણ કે સિંગદાણાનો ભૂકો કર્યો છે તો એ છૂટો પડી જશે એટલે એને આપણે ફિટ વાળવાના છે અને ગરમ ગરમમાં જ વાળી લેવાના નહીં તો મિશ્રણ જે છે એ ઠંડુ થઈ જશે તો લાડુ બરાબર બનશે નહીં આપણા જો તમને એવું લાગે કે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો ગેસ ઉપર એક ચમચી ઘી નાખીને તમે ગરમ કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાડુ તૈયાર છે આ જ રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો તૈયાર છે સિંગદાણાના લાડુ બધા બનાવી લીધા છે મેં હવે આપણે એને સર્વ કરી લઈએ ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને એકદમ સોફ્ટ મોમા મુક્તાની સાથે જો ઓગળી જાય એટલા રેસિપી તમને ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે બે લાયકનનું બટનને દબાવજો જેથી દરેક રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ